દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લીકર પોલિસી કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મંજૂર કરાયેલા વચગાળાના જામીનની મુદત આજે સમાપ્ત થઈ રહી છે. તેમણે રવિવારે તિહાર જેલ ઓથોરિટી સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે. કેજરીવાલે જામીન વધારવા માટે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તેમને કોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે વચગાળાના જામીન પરનો નિર્ણય 5 જૂન સુધી અનામત રાખ્યો છે. માનનીય સુપ્રીમ કોર્ટને મુજે ચુનાવ પ્રચાર કરને કે લીએ 21 દિન કી મોહલત દી થી. કલ 21 દિન પૂરે હો રહે હૈં. પરસો મુજે સરેન્ડર કરના હૈ. પરસો વાપસ મેં તિહાડ જેલ ચલા જાઉંગા. મુજે નહીં પતા યે લોગ ઇસ બાર કબ તક મુજે જેલ મેં રખેંગે. પર મેરે હોસલે બુલંદ હૈ. દેશ કો તાનાશાહી સે બચાને કે લીએ જેલ જા રહા હું. ઇસકા મુજે ફક્ર હૈ. इन्होंने मुझे कई तरह से तोड़ने की कोशिश की, झुकाने की कोशिश की, मुझे चुप करने की कोशिश की, लेकिन ये सफल नहीं हुए. जब मैं अभी जेल में था तो इन्होंने कई तरह से मुझे प्रताड़ित किया. इन 50 दिनों में मेरा 6 किलो वजन कम हो गया. जब मैं जेल गया तब मेरा वजन 70 किलो था, आज 64 किलो है. रखना, मुझे जेल में आपकी बहुत चिंता रहती है. आप खुश रहेंगे તો આપકા કેજરીવાલ ભી ખુશ રહેગા. મેં બેશક આપકે બીચ નહીં હોઉંગા, લેકિન આપ ચિંતા મત કરના, આપકે સારે કામ ચલતે રહેંગે. મેં ચાહે જહાં રહું, અંદર રહું, બહાર રહું, દિલ્હી કે કામ નહીં રુકને દૂંગા. આપકી ફ્રી બિજલી, મોહલ્લા ક્લિનિક, અસ્પતાલ, ફ્રી દવાઈયાં, ઇલાજ, મહિલાઓ કે લીએ ફ્રી બસ યાત્રા, 24 ઘંટે બિજલી, ઓર ભી સારે કામ ચલતે રહેંગે. ઓર લોટ કે હર માં બહેન કો હર મહિને 1000 રૂપિયે દેને કી ભી શરૂઆત કરૂંગા. લોકસભા 2024ની ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કામાં આજે 8 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાનો યોજાયા હતા, જેમાં વારાણસી બેઠક પણ સામેલ છે, જેમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 3જી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય પંજાબની તમામ 13, હિમાચલ પ્રદેશની 4, ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6 અને ઝારખંડની 3 બેઠક પર મતદાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે 45 કલાકની ધ્યાન સાધના પૂર્ણ થઈ છે. શનિવારે 3જો દિવસ હતો. આજે સૂર્યોદય સમયે મોદીએ સૂર્યને અર્ઘ અર્પણ કર્યું હતું અને ધ્યાન મંડપમની પરિક્રમા કરી હતી. આજની તસવીરોમાં મોદી ધ્યાન મંડપમના કોરિડોરમાં બેસીને રુદ્રાક્ષની માળાના જાપ કરતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પ્રણામ કરતા જોવા મળ્યા હતા. તેઓ આજે સાંજે વિવેકાનંદ રોક મેમોરિયલથી બહાર આવ્યા છે. લોકસભા ચૂંટણીના 7મા અને છેલ્લા તબક્કાના મતદાન વચ્ચે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની મોટી બેઠક યોજાઈ હતી. આ પછી ગઠબંધનના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી 2024માં ઇન્ડિયા એલાયન્સના 295થી વધુ સીટો જીતશે. અરવલ્લી જિલ્લામાં મોડાસા માલપુર હાઈવે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3ના મોત થયા છે અને 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તે અનુસંધાને આ રૂટમાં આવતા મુખ્ય 2 પુલો, ગિફ્ટ સિટી પાસે સાબરમતી પરનો પુલ અને સુગઢ પાસે નર્મદા કેનાલ પરનો કેબલ સ્ટેન્ડ પુલની ઉપર લોડ ટેસ્ટિંગ કરાયું હતું. આ ઉપરાંત અન્ય જગ્યાઓ પર લોડ ટેસ્ટિંગ તથા સ્ટેશનોની કામગીરી આગામી સમયમાં પૂર્ણ કરાશે. જૂન મહિનાના અંત સુધીમાં CMRSની ચકાસણી કરવા વિનંતી કરાશે. આ તમામ પ્રક્રિયામાં તેમનું રિમાર્ક્સ તેનું કોમ્પ્લાયન્સ પૂર્ણ કર્યા બાદ આખરી મંજૂરી મેળવીને જુલાઈ મહિનાના અંતની આસપાસ મેટ્રો દોડાવાશે, તેવું ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશન લિમિટેડની અખબારી યાદીમાં જણાવ્યું છે.
વડોદરા શહેરના સરદાર ભવનની ગલીમાં પાર્કિંગ મુદ્દે થયેલી હત્યા બાદ આજે કોર્પોરેશનના તંત્રએ સીલિંગની મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આજે અહીં આવેલી 40થી વધુ દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું, જેમાં કોર્પોરેશને સરકારી નિયમોના ભંગ હેઠળ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારે વેપારીઓએ અગાઉ અમને નોટિસ કે કોઈ જાણકારી આપવામાં આવી નથી તેમ જણાવી થઈ રહેલી કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી. અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાના આજવા 4 રસ્તા પાસે આજે વહેલી સવારે સુરતથી અમદાવાદ તરફ જતા રસ્તા પર અજાણ્યા વાહને બાઇકને ઉલાળતા દંપતીનું મોત નિપજ્યું હતું, જ્યારે તેમના 2 બાળકને ઈજા પહોંચતા સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે. 1 કલાક પછી આ અકસ્માત જોવા અમદાવાદથી સુરત તરફ જતા રસ્તા પર એક ચાલક આઈસર ટ્રક બંધ કરી દોડી આવ્યો હતો. જો કે બંધ આઈસરને પાછળથી એક લક્ઝરી બસે ટક્કર મારતા બેલેન્સ ગુમાવ્યું હતું અને બસ ડિવાઈડર કુદાવી સ્ટુડિયોની દિવાલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં 7-8 મુસાફરોને ઈજા પહોંચી હતી. સુરતના કડોદરા GIDC વિસ્તારમાં ગેસ સિલિન્ડરને લઈને થયેલા ઝઘડામાં પિતા પુત્રને ચપ્પુના ઘા ઝીકી દેવાયા હતા, જેમાં પુત્રનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં 2 આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા. ઘટના બાદ પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ટીમ મોકલીને તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી હરીશ ઉર્ફે લોખંડે અગાઉ કડોદરા પોલીસ મથકમાં હત્યાની કોશિશના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓનો કબજો કડોદરા GIDC પોલીસને સોંપ્યો હતો. તાપી જિલ્લા LCB ટીમે વાહનચોર ગેંગને ઝડપી પાડી છે અને લગ્ન પ્રસંગમાંથી મોંઘી બાઇકની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કુલ 4 આરોપીની અટકાયત કરી તેઓ પાસેથી કુલ 2,70,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.